नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 3 में गणित गम्मत विषय में स्वाध्याय पोथी में आप जी आ पाठ चाले छे ए पाठ में आप आग जाइए। केटला वक्त नवमो पाठ एम आप ते जो हे कि तमने गुणाकारना दाखला की समझ आपी त्यार पछी एकानी समझ आपी। बराबर है, मैं पहला पण कीधुं हतुं कि तमारे गुणाकारना दाखला जो शीखवा होय तो तमारे एका फरजियात तैयार करवा पड़शे। ए प्रमाण आपणे बे तीजो नो घड़ियो आ रीते गुणाकारना दाखला जोया हता। त्यार पछी 4 नो घड़ियो अंकोमां अने शब्दोमां जोयो। त्यार पछी 5 नो घड़ियो जोयो अने एना आधारे 11मो प्रश्न, 12मो प्रश्न अने 13मो प्रश्न अने 14मो प्रश्न घड़ियाना आधारे प्रश्नोना जवाब पण आपणे जोया। बराबर छे, હવે આપણે 14મો જે પ્રશ્ન છે એમાં આ આગળનો જે પ્રશ્ન છે એ જોઈએ। તો એમાં સમજો ઘડિયાળની રચના, અહીંયા તમે જોઈ શકો છો કે ઘડિયાળની રચના આપેલી છે। એમાં પહેલો 6નો ઘડિયો છે, ત્યાર પછી 7નો ઘડિયો, ત્યાર પછી 8નો ઘડિયો, ત્યાર પછી 9નો ઘડિયો અને છેલ્લે 10નો ઘડિયો। તો વિદ્યાર્થી મિત્રો આની તમે જોઈ શકો છો કે અહીંયા શબ્દોમાં અને અંકોમાં છે, જેમ કે 6 એકા 6 એટલે 6 × 1 બરાબર 6 એટલે 6 એકા 6, 6 × 2 એટલે 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 6 = 24, એ રીતે 7નો 8નો 9નો 10નો ઘડિયો તમે સરસ રીતે તૈયાર કરી શકો છો। તમને અહીંયા શબ્દોમાં પણ આપેલું છે એ વાંચીને પણ તમે આ ઘડિયા તૈયાર કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો આ ઘડિયા તૈયાર કરેલા હશે તો જ તમને આગળના ગુણાકારના દાખલા આવડશે, માટે તમારે આ ઘડિયા ફરજિયાત તૈયાર કરી દેવાના રહેશે। બરાબર છે, જોઈએ હવે 15મો પ્રશ્ન। બોક્સમાં સાચો અંક લખવાનું છે, હવે જુઓ 6 × 4, હવે 6નો ઘડિયો આવડતો તો 6 ચોક આવડી જ જાય, તો જુઓ અહીંયા 6 × 4, 6 ચોક કેટલા થાય 24, તો 6 ચોક 24, એવો જો ઘડિયો આવડતો હોય તો અહીંયા જવાબ આપણને મળે, તો 6 ચોક 24, તો અહીંયા લખવાનું તમારે 24. હવે અહીંયા જુઓ અહીંયા એક ગુણાકાર આપેલા છે 5 × 8, અને અહીંયા 8 × કોઈ સંખ્યા લખી નથી, માટે 8ની સાથે 5ની ગુણાકાર છે, તો અહીંયા 8ની સાથે 5નો ગુણાકાર જ આવશે। બરાબર છે, એ રીતે બીજો પ્રશ્ન જુઓ 7 × 9, તો 7 × 9નો ઘડિયો આવડો તો 7 × 9 = 63, તો તમારે 7 × 9 = 63 અહીંયા લખવાનું રહેશે। બરાબર છે, એ રીતે આગળનું જુઓ અહીંયા 3 × 9 છે, તો અહીંયા 9 × 3 આવશે। એ રીતે અહીંયા 7 × બોક્સ ખાલી છે મને 42, તો 7ના ઘડિયામાં 42 કોની સાથે આવે, તો 7નો ઘડિયો બોલવાનું, 7 એકા 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 6 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 70 × 70 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63, 7 × 7 = 70 આવે। બરાબર છે, તો અહીંયા 7 × 6 = 42 આપણે જુઓ, તો 7 × 6 = 42 એ 42 થાય છે, માટે 7ને 6 સાથે ગુણવાના, તો 7 × 6 = 42 થશે। બરાબર છે, એ રીતે હવે 9 × 5 છે, અહીંયા 9 × અહીંયા પણ 5 જ આવશે। તો એ રીતને બાકીના દાખલા છે એ તમારે જાતે ગણવાના રહેશે, અમે ગણ્યા છે એ પ્રમાણે। પાન નંબર 148 કરો, 16મો પ્રશ્ન। અહીંયા પણ જુઓ સૂચના આપેલી છે ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે, જો તમને ઘડિયા આવડતા હોય તો તમને આ ખાલી જગ્યા આવડશે। બરાબર છે, એ રીતે જુઓ 6 8, તો 6નો ઘડિયો બોલવાનો અને 8 કેટલા થાય છે એ તમારે જોવાના છે, 6 એકા 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 6 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8 = 48, તો શું થશે 48। તો તમે જુઓ ઘડિયામાં પણ 6ના ઘડિયામાં 6 × 8 = 48 લખ્યું છે, તો આ 48 તમે શબ્દોમાં પણ લખી શકો છો અને અંકોમાં પણ। બરાબર છે, તો આપણે અહીંયા શબ્દોમાં લખીએ 48। બરાબર છે, હવે 9 9 9 9 કેટલા થયા, તો 9 9 81, તો તમે અહીંયા 81 પણ લખી શકો છો। ઓકે, એ રીતે આગળ બીજો પ્રશ્ન જુઓ 7 5 કેટલા થાય, તો 7ના ઘડિયામાં તમારે બોલતું જવાનું, 7 એકા 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 6 = 28, 7 × 5 = 35, તો તમારે અહીંયા 35 શબ્દોમાં લખવાના રહેશે।
બરોબર છે, એ રીતે બાકીના છે તમારે પૂરવાના રહેશે, બરોબર છે. તો આ રીતે તમે ઘડિયા તૈયાર કરેલા હશે તો તમે આ રીતે પૂરી શકશો. 17મો પ્રશ્ન છે જોડકા, જુઓ સાચા જોડકા તમારે જોડવાના છે. અહીંયા અવિભાગ આપેલો છે, બરાબર છે, અને બાકીનો જે વિભાગ છે ક ખ ગ એમાં એના આ લોકોના જવાબો છે. તો છ આઠા કેટલા, તો આઠ, છના ગળિયામાં આઠ કયો આવે છે, તો છનો ગળિયો બોલતું જવાનું, અથવા ડાયરેક્ટ પણ તમારે આવડતું જોઈએ કે છ આઠ અડતાલીસ, તો અડતાલીસ છે તો એને આપણે અડતાલીસ સાથે ગ સાથે જોડી દઉં, બરાબર છે. સાત નવા કેટલા, બરાબર છે, સાત નવા ત્રેસઠ, તો તેને ત્રેસઠ સાથે જોડવાનું રહેશે. પછી નવના ઘડિયામાં છ બોલવાનું છે, અથવા છના ઘડિયામાં નવ પણ બોલી શકાય, બરાબર છે, પણ જવાબ કેવો આવશે, સરખો જ આવશે. તો તમારે એ પણ યાદ રાખવાનું, તો બાકીના ત્રણ છે એ તમે જાતે ગણી શકાય છે, તો તમે જાતે જે જવાબ આવે છે એની સાથે એને જોડવાનું રહેશે. બહુવિભાગમાં પણ એવું છે કે દસ ગુણ્યા એક, તો દસ એકા દસ થાય, તો દસને દસ સાથે ગુણો. પછી છ દૂની બાર, તો અહીંયા બાર ક્યાં છે, અહીંયા છે, તેને બાર સાથે જોડો. પછી આઠ પંચા ચાલીસ, તો આને ચાલીસ સાથે જોડો. તો એ રીતે બાકીના છે એ તમારે જે જવાબ આવતો હોય એ જવાબ બાજુમાં આપેલો જ છે, એની સાથે તમારે જોડવાના છે જોડકા, બરાબર છે. પરંતુ આ ક્યારે આવડે, જ્યારે આપણે ઘડિયા તૈયાર કર્યા હોય ત્યારે, બરાબર છે. 18મો પ્રશ્ન જુઓ, એમાં કહે છે ઘડિયાના આધારે પ્રશ્નોના જવાબ. જો દરેકમાં ઘડિયાનું મહત્ત્વ છે એટલે ઘડિયાના આધારે પ્રશ્નો છે. હવે તમારે જોવાનું છે કે આઠ રિક્ષાના પૈડા કેટલા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમારે એ વિચારવાનું કે એક રિક્ષાના કેટલા, તો એક રિક્ષાના ત્રણ પૈડા હોય, કેટલા હોય, ત્રણ હોય, અને એવા આઠ રિક્ષાના કરવાના છે, તો ત્રણ ગુણ્યા આઠ કરો અથવા આઠ ગુણ્યા ત્રણ કરો, જવાબ સરખો જ આવશે, બરાબર છે. ત્રણના ગણ્યામાં ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચોક બાર, ત્રણ પચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સીતા એકવીસ, ત્રણ આઠા ચોવીસ, બરાબર, અને આઠ તરી પણ ચોવીસ થશે, તો માટે જવાબ શું આવશે, ચોવીસ. બીજો પ્રશ્ન જુઓ, તો દસ બસના પૈડા કેટલા. હવે બસ કીધેલી છે, બસના કુલ પૈડા છ થાય, પાછળમાં ચાર આવે છે, બે જોઈન્ટ અને આગળના બે, એટલે કુલ છ પૈડા થાય, તો દસ બસના કેટલા, તો અહીંયા દસ ગુણ્યા આપણે છ કરવાના રહેશે, બરાબર છે. તો દસ છ સાહીઠ, તો અહીંયા સાહીઠ લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન, હા જો છઠ્ઠો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે, એમાં છ હાથીની સૂંઢ કેટલી. વિદ્યાર્થી મિત્રો, એક હાથીની એક જ સૂંઢ હોય તો સ્વાભાવિક છે છ હાથીની છ હોય, તેમ છતાં ખબર ના પડે, તમારે છ ગુણ્યા એક કરી દો, તો છ એકા છ, તો જવાબમાં છ આવશે. નવ ગાયના શિંગડા કેટલા, એક ગાયના બે શિંગડા, તો નવ ગુણ્યા બે, નવ દુની અઢાર, કેટલા શિંગડા થશે, અઢાર થશે. સાત માણસના પગ કેટલા, એક માણસના બે પગ, તો સાત ગુણ્યા બે બરાબર સાત દુની ચૌદ થશે, ચૌદ પગ થશે. દસ બાળકોના હાથ કેટલા, એક બાળકના બે હાથ, તો દસ ગુણ્યા બે કરવાના, દસ દુની વીસ, તો વીસ હાથ થાય છે દસ બાળકોના. તો આ રીતે તમે ગુણાકાર કરીને પણ લખી શકો છો ખાલી જગ્યા. ફરીથી 19મો પ્રશ્ન પણ એવો જ છે થોડો, કે ઘડિયાના આધારે બોક્સમાં સાચો અંક લખવાનો છે, બરાબર છે. જેમ કે જુઓ અહીંયા પાંચ ગુણ્યા બે, એટલે પાંચ દુ દસ થાય, તો બેને કોની સાથે ગણીએ, તો દસ થાય, તો બે પાછા દસ, બરાબર છે. એ રીતે તમે ગણી, અહીંયા આપેલું છે દસ, દસને એક સાથે ગણીએ તો દસ એકા દસ થશે, તો માટે અહીંયા દસ એકા દસ થશે. એ રીતે બીજું જુઓ, અહીંયા બાર છે, તો આ તો ઉદાહરણવાળું હતું, હવે જો બીજું એમાં આપણે બારને ત્રણ સાથે, એવી કઈ સંખ્યા સાથે ગણીએ કે બાર થાય, તો ત્રણનો ગળ્યો બોલાવવાનો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, તો ત્રણ ચોક બાર આવશે. હવે ચારના ઘડિયામાં બાર આવે છે, ચારનો ગળ્યો બોલાવવાનો, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર, તો ચાર તરી બાર. હવે બેનો ગળ્યો બોલાવવાનો, બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છ બાર, તો બે છ બાર આવશે. આ રીતે ઘડિયાના આધારે કરવાનું છે. હજુ એક જોઈ લઈએ,
वीस छे हम चार ना गड़िया में वीस आए तो चार एका चार, चार दू आठ, चार तरी बार, चार चौक सोल, चार पंचा वीस, तो चार पंचा वीस आए। हम पांचना गड़िया में आए तो आ रीते ऊर्धु कर देवा, पांच चौक वीस, तो अँ पांच चौक वीस थे। पची अँ बेनो गड़ियो छे, बेना गड़िया में वीस आए ये जोई लेवानुं। बे एका बे, बे दू चार, बे तरी छ, बे चौक आठ, बे पंचा दस, बे छंक बार, बे सीते चौदह, बे आठ सोल, बे नौ अठार, बे दान वीस, तो बे दस वीस थाय। तो बे ने दस साथ गुणीए तो वीस जवाब आए। दस ना गणिया में तो दस दू वीस आधू कर देवा, तो दस दू ने वीस जवाब मिली जाए। तो ये तेरे आ चौथो प्रश्न जाते करवानो रहेशे, बराबर है। तो आ रीते घड़िया तैयार है तो तमने आवड़े। हवे विद्यार्थी मित्रों व्यवहारिक दाखला है वीसमो प्रश्न ए जोईए। जो एमा पहेलो प्रश्न छे अने दाखलो छे, नीचेना दाखला गणो। पहेलो दाखलो जोईए आपणे कि एक खोखामां दस पेन्सिल छे, एक खोखू छे एमां केटली पेन्सिल छे, दस पेन्सिल छे। आवा पांच खोखामां कुल केटली पेन्सिल थाय। हवे जो अहींया શું કીધેલું છે, એક ખોખામાં દસ પેન્સિલ છે અને તો આવા પાંચ ખોખામાં કુલ કેટલી પેન્સિલ, તો અહીંયા ગુણાકારનો દાખલો, ગુણાકારનો દાખલો લખતા પહેલાં શીખવાડતું કે મોટી રકમ હોય એ પહેલાં લખવાની, બરાબર છે। આવા પાંચ ખોખામાં એટલે એને ગુણ્યા પાંચ કરવાના છે, એટલે અહીંયા ગુણ્યા પાંચ અહીંયા લખવાના રહેશે। હવે આને ગુણાકારનો દાખલો લખીએ તો જો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખવાનું કે આપણે જેમ એક એકા એક એક દૂધ એવો ઘડ્યો આવે છે, એમ ઝીરોનો પણ ઘડ્યો છે કે એક ઝીરો ઝીરો, બે ઝીરો ઝીરો, ત્રણ ઝીરો, એટલે ટૂંકમાં કોઈ પણ સંખ્યાને ઝીરો સાથે ગણીએ તો હંમેશા એનો જવાબ ઝીરો આવે। આ યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા હોય એને ઝીરો સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ ઝીરો આવે। તો પાંચ ઝીરો ઝીરો મૂકી દેવાનો અને પાંચ એકા અહીંયા પાંચ મૂકી દેવાનો, તો જવાબ શું મળ્યો, પચાસ। તો દસ, તો એક ખોખામાં દસ પેન્સિલ છે તો આવા પાંચ ખોખામાં કુલ કેટલી પેન્સિલ થઈ, તો અહીંયા જોઈએ તો લખવાનું કે કુલ પાંચ પાંચ ખોખામાં પાંચ ખોખામાં પચાસ પેન્સિલ હોય છે, બરાબર છે। તો આવા પાંચ ખોખામાં પચાસ પેન્સિલ હોય એનો જવાબ મળે છે। એ રીતે બીજો પ્રશ્ન છે કે એક વર્ગખંડમાં શું કહેવા માંગે છે, એક વર્ગખંડમાં નવ પાટલી છે તો આવા સાત વર્ગખંડમાં કુલ કેટલી પાટલી છે, તો અહીંયા નવ, હવે આ નાની સંખ્યા છે, દસ કે અગિયાર એવી નથી, તો આવી સંખ્યા આવે ત્યારે ગુણ્યા આ રીતે પણ કરી શકાય, નવ ગુણ્યા સાત કરવાની, બરાબર જે જવાબ આવે અહીંયા લખવાનો। જો નવના ઘડિયામાં સાત આવે છે અથવા સાત ગુણ્યામાં નવમાં આવે છે, તમારે ગણવાનું છે, તો તમે જોઈ શકો છો કે નવ સીતા ત્રેસઠ અથવા સાત નવાની ત્રેસઠ, તો જવાબ આવશે ત્રેસઠ। તો આવા સાત વર્ગખંડમાં, એટલે સાત વર્ગખંડમાં કુલ ત્રેસઠ પાટલી ઓ હોય છે, આ રીતે તમારે લખવાનું રહેશે, બરાબર છે। તો એ રીતે તમે આવો દાખલો એવો જ ગણવાનો છે, અહીંયા પણ એ રીતે જ ગણવાનું છે, અહીંયા પણ એ રીતે જ જોઈએ। પાંચમો દાખલો એક વખત જોઈ લઈએ કે એક બાળકને બે ચીકુ આપીએ, એક બાળકને કેટલા બે ચીકુ, તો નવ બાળકને વેચવામાં કેટલા ચીકુ જોઈએ, તો એક બાળકને બે, તો નવ બાળકને તો અહીંયા બે ગુણ્યા નવ કરવાના છે, બરાબર જે જવાબ આવે। તો બે નવા કેટલા, તો બેનો કડિયો બોલવાનો, બે એક આ બે, બે દૂ ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર, બે સીધા ચૌદ, બે આઠ સોળ, બે નવા અઢાર, તો જવાબ આવશે અઢાર। તો નવ બાળકોમાં લખવાનું, તો નવ નવ બાળકોને વહેંચતા વહેંચવા માટે અઢાર ચીકુ જોઈએ, બરાબર, એ રીતના
बाकी ना दाखला जाते गण जो पाछड़ जोईए। हजू एक दाखलो जोई लीए, आपणे दाखलो जोईए 10मा नंबरनो। जुओ, एक बॉक्स में दीवासळीनी 10 पेटीओ होय तो 9 बॉक्स में केटली दीवासळी, तो 9 बॉक्स में केटली दीवासळीनी पेटी होय, एक बॉक्स में केटली छे 10, तो अहीं आ रीते 10 × 9 पण करी शकाय, अथवा आ रीते ना गणो तो 10 × 9 आ रीते पण करी शकाय। तो 10નો ગોળ્યો બોલો, 10 × 1 = 10, 10 × 2 = 20, 10 × 3 = 24, 10 × 5 = 50, 10 × 6 = 10, 7 × 90 = 90, તો 10ના 90 પણ થાય, અને દાખલો પણ ગણી શકાય કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગણીએ તો 0 તો 900 અને 9 × 1 = 9 એમ પણ 90 મળે છે। તો 9 બોક્સમાં તો 9 બોક્સમાં 90 દિવાસળી ની પેટી હોય, બરોબર છે? તો આ રીતે એનો જવાબ પૂરા વાક્યમાં લખી શકાય છે। તો બાકીના દાખલા વિદ્યાર્થી મિત્રો તમે જાતે ગણી શકશો। આગળ હવે સમજો એ જોઈએ, એમાં જો પહેલી સમજ મેળવીએ કે બે અંકોની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ગુણાકાર, જેમ કે આપણે અહીં કર્યું બે અંકોની સંખ્યાનો એક અંકોની સંખ્યા વડે ગુણાકાર, બરોબર છે? તો જો એમાં કઈ રીતે છે, ગુણાકાર 12 × 4, તો અહીંયા એકમના સ્થાનમાં દશકના સ્થાનમાં જે તે સંખ્યા છે કે એકર બગડ 12, એમાં 2 એકમનું સ્થાન છે, 4 તો એકમના સ્થાને નીચે મૂકવાનું, હવે 4 × 2 = 8 અને 4 × 1 = 4 આ રીતે ગણાય। તો અહીંયા ગણો, જુઓ કે 1 દશક 2 એકમ, 4 ને 2 સાથે ગણીએ તો 4 × 2 = 8 એકમમાં આવશે, 4 એકમને દશક સાથે ગણીએ તો 4 × 1 = 4 એ દશકમાં આવશે, માટે 48 જવાબ આવે છે। હવે એકમના અંકનો ગુણાકાર, તો 4 × 2 = 8, તેથી એકમના ખાનામાં 8 લખ્યો છે આપણે, બરાબર છે? 12 × 4 = 48, માટે દશકના સ્થાનનું ગણવાનું, 4 × 1 = 4 એ દશકના સ્થાનમાં, એટલે 4 ને 8 ગણીએ તો 8 એ એકમના સ્થાનમાં, 4 દશકના સ્થાનમાં, તો 4 ને 8 એટલે 48 ગણાય। તે રીતે આપણે દાખલા ગણી શકીએ। પહેલો દાખલો જુઓ, આ એકમનું સ્થાન છે, તો 3 ને એકમની સાથે ગણીએ તો 3 × 2 = 6, તો અહીંયા 6 લખવાના, હવે એકમના 3ને દશકના 1 સાથે ગણવાના, તો 3 × 1 = 3, તો 3 લખવાના, તો માટે 36 જવાબ આવશે। બીજો એક દાખલો જુઓ, ત્રીજા નંબરનો, 2 × 3 = 6, 2 × 1 = 2, બીજો એક જુઓ, 5મો દાખલો, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 2 = 8, પછી બીજો એક જુઓ, 3 × 3 = 9, 3 × 3 = 9, તો આ રીતે તમે જોઈ શકશો કે બે અંકોની સંખ્યાઓને એક અંકની સંખ્યા વડે ગુણાકાર આ રીતે કરી શકાય છે। બાકીના દાખલા ગણજો, બીજો એક જોઈ લઈએ, 9મો દાખલો, 2 × 3 = 6 અને 2 × 4 = 8, 12મો દાખલો દેખો, 4 × 2 = 8 અને 4 × 5 = 20, હવે અહીંયા 20 આવે છે તો 20 લખવાના, કારણ કે આગળ કોઈ સંખ્યા નથી એટલે બધી નથી ચડાવવાની, જો અહીંયા સંખ્યા હોત તો બધી ચડાવવા આવતી, પરંતુ કોઈ સંખ્યા નથી 5ની આગળ એટલે વધી નહીં, એટલે 4 × 5 = 20 મૂકી દેવાના। બીજો એક 19મો દાખલો દેખો, એમાં 0 છે, એટલે સમજાવું ફરી એકવાર કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા હંમેશા 0 મળે, તો 3 × 0 = 0 અને 3 × 4 = 12, તો અહીંયા 12 લખી દેવાના, તો 120 જવાબ આવશે। બીજો એક આવી જુઓ, 6 × 0 = 0 અને 6 × 7 = 42, તો 42 લખો, જવાબ મળશે 420। એ રીતે 27મો દાખલો દેખો, 5 × 0 = 5 × 45, 450 જવાબ આવે, તો આ રીતે તમારા દાખલા ગણવાના રહેશે, બરોબર છે? હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે બાકી રાખીએ છીએ, કારણ કે અહીંયા આવે જે દાખલા આવશે એ આપણે વધી મૂકવાના દાખલા છે, એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું, અહીંયાથી આપણે બાકી રાખીએ, ફરીથી એક વખત પુનરાવર્તન કરી લઈએ। જુઓ, તમને મેં પહેલાં પણ કીધું હતું કે કોઈ પણ ગુણાકારનો દાખલો તમારે શીખવો હોય તો એના માટે તમારે પહેલાં ઘડિયા તૈયાર કરવા પડશે, બરાબર છે? તો તમારે આ ઘડિયા છે, એ ઘડિયા 6નો, 7નો, 8નો, 9નો, 10નો ઘડિયા તૈયાર કરશો તો તમને જે આગળના છે દાખલા એ આવડશે, બરાબર છે? આ વિડીયોમાં આટલું જ, હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ।